સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવા બદલ લાંચ માંગનારા ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે। એસીબીએ છટકું ગોઠવીને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। ગોતાલાવાડી પટેલનગર બે પાસેથી વોર્ડ ઓફિસમાં એસીબીએ ઓપરેશન પાર પાડી લાંચમાં લેવાયેલી રોકડ 10,000ની રકમ પણ કબજે લીધી છે। એસીબીએ એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધીરેન કુમાર ગોવિંદભાઈ સોલંકી સહિત બે સફાઈ કામદારોમાં લાલજી છના જોગડિયા અને દીપકભાઈ અર્જનભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એસીબીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા 5,000 થી 10,000 સફાઈ કામદારો પાસે લેવાઈ રહ્યા હોવાની ફરિયાદ મળી હતી, જેને લઈ જાગૃત મહિલા સફાઈ કામદાર પાસે રૂપિયા 10,000ની માંગણી કરાઈ હતી। જો લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરાશે એવી ધમકી અપાઈ હતી। ત્યારબાદ પાલિકાની સફાઈ કામદાર મહિલાએ ફરિયાદ આપતા આખા ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવાનું છટકું ગોઠવાયું હતું। ત્રણે આરોપીઓ કતાર ગામ કોતલાવાડી વોર્ડ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારવાના હોવાથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ધીરેન કુમાર ગોવિંદભાઈ સોલંકી મદદનીશ આરોગ્ય નિરીક્ષક વર્ગ 3 નોકરી વોર્ડ નંબર 7B ગોતાલાવાડી સુરત મહાનગરપાલિકા સુરત લાલજી છના જોગડિયા સફાઈ કામદાર વર્ગ 4 નોકરી વોર્ડ નંબર 7B કોતાલાવાડી સુરત મહાનગરપાલિકા સુરત તથા દીપકભાઈ અર્જણભાઈ મકવાણા સફાઈ કામદાર વર્ગ 4 નોકરી વોર્ડ નંબર 7B ગોતાલાવાડી સુરત મહાનગરપાલિકા સુરત આ તમામને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।